ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 12 એપ્રિલ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં 2017માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં દ્વારકા બેઠક પરથી ભાજપના પબુભા માણેક વિજયી થયા હતા. તેમના ઉમેદવારી પત્રમાં તેમના મત ક્ષેત્રનો ઉલ્લેખ ન હતો. આ મુદ્દે કોંગ્રેસી ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં રીટ કરી હતી. આ રીટ સંદર્ભે આજે ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે દ્વારકા બેઠકની 2017ની ચૂંટણી રદ કરી છે. આ ચુકાદાથી પબુભાનું ધારાસભ્ય પદ પણ રદ થશે. આ મુદ્દે કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની શક્યતા છે. દ્વારકા બેઠક માટે ફરી પેટા ચૂંટણી ક્યારે યોજાશે એ મુદ્દો પણ ચર્ચામાં છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 7 મહિલા ઉમેદવારોને ટિકિટ મળી છે, જે પૈકી હાલારના સાંસદ ભાજપના પૂનમબેન માડમ સંપત્તિમાં બીજા સ્થાને છે. તેમની પાસે 21.97 કરોડની સંપત્તિ છે. તેમનાથી આગળ પ્રથમ ક્રમે મહેસાણાના શારદા પટેલ છે. તેમની સંપત્તિ 37.47 કરોડ છે. પૂનમબેન આવકના મુદ્દે તમામ મહિલા ઉમેદવારોમાં મોખરે છે. વર્ષ 2017-18માં તેમણે રૂપિયા 1,01,06,520 આવક દર્શાવી છે. ભારતની ત્રણેય સેનાના 8 પૂર્વ પ્રમુખો સહિત 150 પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. મોદી સરકાર સેનાના નામે રાજકારણ કરે છે, પત્રમાં આવો આરોપ લગાડવામાં આવ્યો છે. ભાજપ ચૂંટણીમાં ફાયદો મેળવવા સેનાના નામનો દુરુપયોગ કરે છે. એર સ્ટ્રાઇકનો શ્રેય લઈ મોદી મત માગી રહ્યા છે. આ અંગે પગલાં લેવા રાષ્ટ્રપતિને આ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવને આવો કોઈ પત્ર મળ્યો હોવાની વાત નકારી છે અને સેનાના પૂર્વ પ્રમુખોએ પણ આ વાતને રદિયો આપ્યો છે. જામનગરમાં રૂકિયાબેન પતિ કરીમભાઈ પાસેથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા વખતે અમુક રકમ રૂકિયાબેનને આપવાનું નક્કી થયું હતું. એ રકમ લેવા તેઓ પૂર્વ પતિના ઘેર ગયા હતા. અહીં તેમને બળજબરીપૂર્વક એસિડ પીવડાવવામાં આવ્યું હતું. તેમણે આ અંગે પૂર્વ પતિ અને પૂર્વ જેઠ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રતાપ દુધાત સાવરકુંડલાના કોંગ્રેસી ધારાસભ્ય છે. આજે તેમની ફોર્ચ્યુનર કારને ટ્રકે ટક્કર મારી હતી. સદનસીબે અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.